આ છે ડાયનાસોરના ઈંડા. આ એક પથ્થર તમને લાગશે, પરંતુ વાસ્તવમાં જે ડાયનાસોરના અવશેષો હતા તે આ પથ્થર સાથે મિક્સ થઈ ગયા છે. નમસ્કાર દોસ્તો, તો આજે હું તમને લઈ આવ્યો છું ગુજરાતના મહીસાગર જિલ્લામાં બાલાસિનોર શહેરની પાસે આવેલા ડાયનાસોર ફોસિલ પાર્ક અને ડાયનાસોર મ્યુઝિયમની મુલાકાતે. હું તમને જણાવીશ કે અહીંયાની એન્ટ્રી ટિકિટ કોઈ છે કે નહીં છે, તો એન્ટ્રી ટિકિટની પ્રાઇસ શું છે, આ ઉપરાંત અહીંયા વ્યવસ્થા કેવી છે, જમવાની કોઈ વ્યવસ્થા છે કે નહીં, અને ઓવરઓલ મારો એક્સપિરિયન્સ જે છે તમારી સાથે શેર કરીશ કે ખરેખર આ જગ્યાએ અવાય કે નહીં. તો આ વિડીયોને પૂરો જોજો, મજા આવશે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ એ ડાયનાસોર મ્યુઝિયમ અને ડાયનાસોર ફોસિલ પાર્કની એકદમ પાસે. તો આ સામે છે મ્યુઝિયમનો મેઇન ગેટ જ્યાંથી આપણે અંદર આવ્યા હતા. અહીંયા એક ડાયનાસોરની મોટી પ્રતિમા રાખવામાં આવી છે, અને અહીંયા છે એ મ્યુઝિયમ. આગળ ટિકિટ કાઉન્ટર પણ છે, ત્યાંથી ટિકિટ લઈશું આપણે. ટિકિટ કેટલાની છે એ પણ હું તમને જણાવીશ. તો અહીંયા છે ટિકિટ કાઉન્ટર. એક વ્યક્તિની ટિકિટ છે 70 રૂપિયા, બાળકોની છે 30 રૂપિયા, જો તમે ફોરેનર છો તો છે 400 રૂપિયા, અને સોમવારે આ જગ્યા બંધ હોય છે. તો ચાલો, ટિકિટ લેવાઈ ચૂકી છે, હવે આપણે અંદર જઈશું. તો તમે અંદર પ્રવેશતા જ એવું લાગશે કે જાણે તમે એકચ્યુઅલ જંગલ જે છે તેમાં પ્રવેશતા છો. અલગ અલગ જુઓ તમે, વૃક્ષોના રેપ્લિકા જે છે તે રાખવામાં આવી છે. સૌપ્રથમ આપણે નીચે જઈશું, એક અંડરગ્રાઉન્ડ પણ વ્યવસ્થા છે. ત્યારબાદ આપણે ઉપરની પણ જગ્યાઓ જોવા જઈશું, પહેલાં નીચેની આખી જગ્યા જોઈ લઈએ. તો અહીંયા પણ ડાયનાસોરની રેપ્લિકા છે. આ એકદમ સેન્ટર પોઈન્ટ છે આ જગ્યાનો. તો આ મ્યુઝિયમમાં અલગ અલગ વિભાગ છે. સૌપ્રથમ વિભાગ છે એક્સટિંક્શન થિયરી, જેમાં આપણે જઈશું. હવે આપણે જઈશું ડાયનાસોર ફોસિલ, એટલે કે જેના જીવાશ્મશેષો રાખવામાં આવ્યા છે તે જગ્યાએ. અને આ છે ડાયનાસોરના ઈંડા, જુઓ તમે કેવડા મોટા મોટા ઈંડા છે. ઈંડા પણ પથ્થર બની ગયા છે. તો જે અંદરનો જે અંડરગ્રાઉન્ડ એરિયા હતો તે આપણે જોઈ લીધો. હવે આપણે ઉપર આવી ગયા છીએ, અને અહીંયા પહેલો વિભાગ છે અર્થ ઇન્સેપ્શન. ચાલો જઈએ. આખા ફોસિલ પાર્કની એક જ નકારાત્મક કહી શકાય, અથવા તો એમ કહી શકાય કે ખૂટતી કડી કોઈ હોય તો તે એ છે કે તમામ જગ્યાએ તમામ વિગતો માત્ર અંગ્રેજી ભાષામાં લખવામાં આવી છે, ગુજરાતીમાં પણ નહીં, હિન્દીમાં પણ નહીં. જેના કારણે જે સામાન્ય પબ્લિક આવે છે, ઓછું ભણેલી આવે છે, તેમને સમજાતું નથી કે ખરેખર તેઓ જે વસ્તુ જોઈ રહ્યા છે તે શું છે, તેનો ઇતિહાસ શું છે. તો મને લાગે છે કે આવનારા સમયમાં જે આ ભાષા છે તેની પણ દુવિધા તંત્ર દૂર કરે તો સારું. દોસ્તો, કરોડો વર્ષ પહેલાં જ્યારે ડાયનાસોર હતા ત્યારે પૃથ્વી પર કેવા પ્રાણીઓ હતા તેના ચિત્રો અહીંયા દોરવામાં આવ્યા છે. આમાંથી મોટા ભાગના પ્રાણીઓ જે છે આજે લુપ્ત થઈ ગયા છે, ખૂબ જ ઓછા પ્રાણીઓ બચ્યા છે. આ કરોડો વર્ષ પહેલાંની વાત છે. જેમ કે જુઓ, આ હોર્સ છે તો એ બચ્યું છે, બરાબર છે. આ જીરાફ જે છે તે બચ્યું છે. આ મેમત જે એક રીતે હાથી જેવાનું સ્વરૂપ હતું તે નાશ પામ્યો છે. આ ઉપરાંત જે આ બિયર રીચ છે એ તો ઓલરેડી બચ્યા છે. આ પણ અલગ પ્રકારનો હાથી છે, તે પણ નાશ પામ્યો છે. પક્ષીઓ પણ મોટાભાગના નાશ પામ્યા છે કે જે કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર હતા. તમે જુઓ કે અહીંયા પણ એક પ્રાણી છે, વિચિત્ર પ્રાણી, તે પણ દુનિયામાં જોવા મળતું નથી. અને અહીંયા મારો અને તમારો એટલે કે મનુષ્યનો વિકાસ કેવી રીતે થયો તેનું ચિત્ર બાય ચિત્ર સમજણ આપવામાં આવી છે, કે સૌપ્રથમ વાંદરા જેવો આપણો ચહેરો હતો, ત્યારબાદ ધીમે ધીમે આપણે ચાલતા થયા, અને ત્યારબાદ આજનું જે સ્વરૂપ છે તેમાં આપણે આવ્યા. તો આખી જે આ પ્રક્રિયા છે તેમાં કરોડો વર્ષ લાગ્યા, કે જ્યારે આપણે એક પ્રાણી જેવું જીવન જીવતા હતા તેમાંથી મનુષ્ય બન્યા. ગુજરાત નહીં પરંતુ વિશ્વના અનેક જગ્યાએથી પણ ડાયનાસોરના અવશેષો મળ્યા છે. અલગ અલગ દેશોમાં ડાયનાસોર હોવાની વાત જે છે સામે આવી છે. વર્ષો પહેલાં હતા ઘણા બધા દેશોમાં. તો એ કયા કયા દેશોમાં હતા તેની જાણકારી આપણને મળશે આ વિભાગમાં, જેનું નામ છે વર્લ્ડ ડાયનાસોર્સ. તો ચાલો, ફાઇનલી અહીંયા તો અંગ્રેજીની સાથે સાથે ગુજરાતી ભાષામાં પણ લખાણ છે, એટલે અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. બાકી મોટાભાગની જગ્યાએ માત્ર અંગ્રેજીમાં લખાણ જ મેં જોયું છે. તો એ સમયે કેવા પ્રાણીઓ હતા, કેવા ડાયનાસોર હતા, કયા કયા દેશોમાં હતા તેની વિગતો અહીં આપણને જોવા મળશે. કેટલાક ઉદાહરણો પણ હું તમને આપીશ, જેમ કે આ
નામ પણ વિચિત્ર વિચિત્ર નામ છે, ડિપ્લોડોક્સ. તો આ પણ એક ડાયનાસોરની પ્રજાતિ હતી કે જે મોટાભાગે પશ્ચિમી અમેરિકાના કોલોરાડો નામનું રાજ્ય છે ત્યાં વસ્તી હતી વર્ષો પહેલાં. આ જે ડાયનાસોર છે તેનું નામ છે બ્રેકિયોસોરસ, કે જે મોટાભાગે આફ્રિકા અને ઉત્તર અમેરિકામાં વર્ષો પહેલાં વસતા હતા. સારી વાત એ છે કે તમામ વિભાગો જે છે તે સેન્ટ્રલી એસી છે, એટલે ગરમીનો કોઈ સવાલ નથી. હવે ગુજરાતમાં જે ડાયનાસોરની પ્રજાતિ હતી તે કેવી હતી તે પણ આપણે જાણીશું. અહીંયા વિભાગ છે ડાયનાસોર્સ ઓફ ગુજરાત. જો આ પણ એક સારી વાત છે, ગુજરાતીમાં એક ઓડિયો પ્લે થયો છે અને ઓડિયોમાં આખી જે હિસ્ટ્રી છે કેવી રીતે આ જગ્યાએથી અવશેષો મળ્યા, તેનો ઇતિહાસ શું છે વગેરે વગેરે ગુજરાતી ભાષામાં તમને સમજાવવામાં આવશે. તો હાલમાં આપણે જે જગ્યાએ ઊભા છીએ તે મહીસાગર જિલ્લાના બાલાસિનોર પાસે રહ્યોલે ગામ છે. ત્યાં જે ડાયનાસોરના અવશેષો મળી આવ્યા તે ડાયનાસોર ખરેખર કંઈક આ રીતનો હતો. જો આ પ્રકારના અવશેષો મળી આવ્યા છે અને તેની ડિટેલ જે છે તે અહીંયા લખવામાં આવી છે કે એ ડાયનાસોર જે છે તેની લેન્થ 8 મીટર હતી, હાઇટ 3 મીટર હતી, વજન 2 ટન હતું. બાકી અલગ અલગ જો ફેમિલી લખવામાં આવ્યું છે, અલગ અલગ ટાઈમ પીરિયડ જે છે તે લખવામાં આવ્યો છે અને ક્યાંથી મળ્યું તો કે રહ્યોલી ગુજરાતમાંથી. અહીંયા મૂકવામાં આવે છે ડાયનાસોરના હાડપિંજરની રેપ્લિકા, કે ખરેખર ડાયનાસોર કેટલું ઊંચું હતું તમે જુઓ હાઈટ એની, અને લંબાઈ જુઓ પૂંછડી છે પાછળ, 2 રેપ્લિકા રાખવામાં આવી છે. દોસ્તો અહીંયા એક સારી વસ્તુ છે જે મારે તમને દેખાડવી છે. અહીંયા એક હેડફોન છે, એ હેડફોનમાં ઓડિયો ચાલતો હોય છે. તમે ઊભા ઊભા આ કાને રાખી અને જે આ પિક્ચર જે છે જે સમજાવવામાં આવે છે ડાયનાસોરનો ઇતિહાસ તે તમે આમાં એક કાને રાખી અને સાંભળી શકો છો. પણ અહીંયા પણ મેઇન તકલીફ એ છે કે અલગ અલગ 1, 2, 3 અને 4 હેડફોન છે, પરંતુ ચારે ચારમાં જે ઓડિયો છે તે અંગ્રેજી ભાષામાં છે. દોસ્તો કોઈ જગ્યાએ માની લો કે ડાયનાસોરના અવશેષો મળે છે તો તેમને ખોદવામાં કઈ રીતે આવે છે, ખોદકામ કઈ રીતે કરવામાં આવે છે તેને અલગ અલગ મૂર્તિઓના માધ્યમથી અહીંયા સમજાવવામાં આવ્યું છે. અને જે તે પ્રક્રિયા જે છે તેના વિશે લખાણ પણ અહીંયા લખવામાં આવ્યું છે. દોસ્તો મારા અનુભવની વાત કરું તો ભણવામાં જ્યારે આ તમામ વસ્તુઓ આવતી હતી પ્રાથમિક સ્કૂલમાં અને માધ્યમિકમાં, ત્યારે હું જેટલો શીખો ન હતો તેટલો આ 1 કલાકની જે સફર છે તેમાં મને ડાયનાસોર વિશે શીખવા મળ્યું, જાણવા મળ્યું. દોસ્તો મોટાભાગનું જે આ મ્યુઝિયમ છે મેં જોઈ લીધું છે અને હવે હું જઈ રહ્યો છું 5D થિયેટરમાં એક ફિલ્મ જોવા જે 7 થી 8 મિનિટની છે, ડાયનાસોર પર છે, અને જેની ટિકિટ છે પર પર્સન માત્ર 50 રૂપિયા. તો આ છે 5D થિયેટર કે જેમાં આપણને ફિલ્મ જોવાની છે અને બેસવાની વ્યવસ્થા કંઈક આ મુજબની છે. સાથે આપવામાં આવ્યા છે આ 5D માટેના ચશ્મા, સામે છે સ્ક્રીન. દોસ્તો તો આ 5D થિયેટરમાં જે ફિલ્મ છે 7 મિનિટની જોવાની અદ્ભુત મજા પડી, 50 રૂપિયા એકદમ વસૂલ છે. અને હું તો તમને રિકમેન્ડ કરું છું કે તમે જ્યારે અહીંયા આવો ત્યારે આ ફિલ્મ જે છે 7 મિનિટની 5D થિયેટરમાં ચોક્કસ જોજો, એકદમ મજા પડી જશે. એનિમેશન ફિલ્મ છે, આખું મ્યુઝિક ઉપર છે, કોઈ ઓડિયો નથી, કોઈ ડાયલોગ નથી. દોસ્તો તો આ જે ડાયનાસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમ છે ત્યાં માત્ર એક જ રેસ્ટોરન્ટ છે અને ત્યાં પણ નાસ્તા અને જમવાની કોઈ ખાસ વ્યવસ્થા નથી. હા, નાસ્તો જમવાનું સસ્તું છે પરંતુ સ્વાદ જે છે તે એકદમ બેકાર છે. અહીંયાની સારી બાબત એ છે કે અહીંયા વાહન પાર્કિંગ માટે સારી સુવિધા છે, કોઈ પણ પ્રકારની વાહન પાર્કિંગની ફી લેવામાં નથી આવતી. આ ઉપરાંત અહીંયા ટોયલેટની પણ સારી વ્યવસ્થા છે જેનો પણ કોઈ ચાર્જ નથી. તો ડાયનાસોર મ્યુઝિયમ જોયા બાદ આપણે આવી ગયા છીએ ડાયનાસોર ફોસિલ પાર્કની મુલાકાતે. મ્યુઝિયમથી માત્ર 5 મિનિટનું અંતર છે આ જગ્યાનું અને આ એક્ચ્યુઅલ સાઇટ છે કે જ્યાં ડાયનાસોર છે તેના જીવાશ્મશેષો વર્ષો પહેલાં મળી આવ્યા હતા. આજની તારીખે પણ કેટલાક અંગો, ઓરિજિનલ અંગો આ ડાયનાસોરના આ પાર્કમાં જોવા મળશે.
તો આપણે આ જે કાચો રસ્તો છે ત્યાંથી આપણે આવ્યા હતા અને અહીંયા જે જીવાવશેષો મળી આવ્યા હતા વર્ષો પહેલાં તેની સાઈટ છે અને ઘણા બધા લોકો પણ તે જોવા માટે આવ્યા છે. તો આ જે ડાયનાસોરના અલગ અલગ અવશેષો મળી આવ્યા છે તેના અલગ અલગ નાના નાના પાંજરા બનાવવામાં આવ્યા છે અને જેમાં જે અવશેષો છે એ જેવી સ્થિતિમાં રાખવામાં આવ્યા છે. પણ મેઇન જે તકલીફ છે તે દરેક પિંજરાની આગળ જે બોર્ડ છે તે બોર્ડ જે તે ડાયનાસોરની વિશેષતાઓ દર્શાવવા માટેનું છે, પરંતુ તે અંગ્રેજી ભાષામાં છે દરેક બોર્ડ. ના તો હિન્દી ભાષામાં લખાણ છે કે ના તો ગુજરાતી ભાષામાં, જેથી જે સામાન્ય લોકો આવતા હોય એને તકલીફ પડે છે. તો મને લાગે છે કે ભાષાની આ બંદી દૂર કરી અને અન્ય ભાષાઓ જે છે, ખાસ કરીને હિન્દી અને ગુજરાતી, તેમાં પણ આ લખાણ લખવું જોઈએ, જેથી સામાન્ય વ્યક્તિઓ પણ જે સૂચનાઓ અથવા તો જે પણ ડિટેલ આપવામાં આવી છે તે સમજી શકે. જો તમે ના સમજ્યા હોય તો તમને હું સમજાવું કે જે કરોડો વર્ષ પહેલાં આ વિસ્તારમાં ડાયનોસોર હતા તેવો કોઈ કુદરતી અથવા તો કોઈ બીજી આપત્તિઓના કારણે, કોઈ ભૂકંપ આવ્યો હોય અથવા તો કોઈ જ્વાળામુખી વગેરેના કારણે, અને આ જે ડાયનાસોર મરી ગયા તેમની જે ડેડ બોડી પડી હતી તેની ઉપર વર્ષો સુધી માટી પથ્થરો વગેરે આવી ગયા. પણ થોડા વર્ષ પહેલાં અહીંયા ખોદકામ કરવામાં આવ્યું અને ત્યારબાદ તે જે અવશેષો હતા ડાયનાસોરના તે અહીંયા મળ્યા. એટલે અહીંયા હાડકાં કે એવું કશું નથી, પરંતુ તેમના નિશાન છે, થોડા થોડા જે તેમના શરીરના અંગો હોય કેટલાક એ મળી આવ્યા હતા અને એ જ આખી જે સાઇટ છે અલગ અલગ તે અહીંયા રાખવામાં આવી છે. હવે વર્ષો વીતવાના કારણે જે આ અવશેષો હતા ડાયનાસોરના તેઓ પથ્થરો સાથે જળાઈ ગયા, પથ્થરો સાથે મિક્સ થઈ ગયા. ઘણી બધી જગ્યાએ તેમના દાંત, તેમના જે અલગ અલગ અંગો હોય છે તેઓ પથ્થરો સાથે જળાઈ ગયેલા મળ્યા છે. પરંતુ જો તમને આ વિષયનું જ્ઞાન ના હોય તો તમને આ સમજાવવું અને તમારે સમજવું થોડું મુશ્કેલ પડી જાય છે. જો આ એક પથ્થર તમને લાગશે, પરંતુ વાસ્તવમાં જે ડાયનાસોરના અવશેષો હતા તે આ પથ્થર સાથે મિક્સ થઈ ગયા છે, લાખો કરોડો વર્ષ થઈ ગયા તેના કારણે. હવે જો તમને આ વિષયનું જ્ઞાન ના હોય તો તમે આ સમજવામાં થોડા મુશ્કેલી અનુભવશો, જેવી મુશ્કેલી મારી છે, કારણ કે આપણે પણ આ જે વિષય છે તેના એટલા જાણકાર નથી. હાલાકી એક જે ગાઈડ છે સામે તમને દેખાતા હશે કેટલાક લોકો, એમની સાથે એક લોકલ ગાઈડ છે, તે તમામ વસ્તુઓ સમજાવી રહ્યો છે લોકોને. જોકે તે કેટલી ફી લે છે કે ફ્રીમાં છે મને ખબર નથી, પણ લોકો જે સમજી રહ્યા છે તે પણ ઓછું સમજી રહ્યા છે, કારણ કે આ વિષય જેવો છે. તો જે આ ડાયનાસોરનું ફોસિલ પાર્ક છે, એટલે કે જ્યાં એકચ્યુઅલ સાઇટ છે, આ તે જગ્યામાં જો તમને આ વિષયમાં રસ નહીં હોય તો તમને મજા નહીં આવે. છતાં પણ અહીંયા સુધી જો તમે આવો છો તો અહીંયા પણ આવજો, જેટલું સમજાય તે સમજવાનો પ્રયાસ કરજો. બાકી ઇન્ટરનેટ પર તમને આખી માહિતી મળી જશે. આ જે ડાયનોસોર ફોસિલ પાર્ક છે તેની કોઈ પણ પ્રકારની એન્ટ્રી ટિકિટ નથી, તમે અહીંયા ફ્રીમાં આવી શકો છો. થોડું ચાલવાનું છે, 10-15 મિનિટ, બાકી કોઈ ઇશ્યુ નથી, તમે આ જગ્યા પણ જોઈ શકો છો. તો હાલમાં આપણે છીએ અમદાવાદથી ઇન્દોર જતા હાઈવે પર, અને અમદાવાદથી જો તમે અહીંયા આવતા હશો તો અમદાવાદથી આ જગ્યા હું જ્યાં ઊભો છું તે જગ્યાનું નામ છે બાલાસિનોર, એક ગામ છે મહીસાગર જિલ્લામાં. અમદાવાદથી આ જગ્યા અંદાજે 70 કિલોમીટર છે, અને અહીંયાથી જે ફોસિલ પાર્ક છે ડાયનાસોર ફોસિલ પાર્ક તે પણ અંદાજે 20 કિલોમીટર છે. દોસ્તો, તમને જરા પણ આપણા વિશ્વની હિસ્ટ્રીમાં રસ હોય, તમારા બાળકો ભણતા હોય તો આ જગ્યાએ ચોક્કસપણે આવવું જોઈએ. અહીંયા તમને એવી એવી વસ્તુઓ ખૂબ જ સરળતાથી સમજાવી દેવામાં આવશે કે જે તમે પાઠ્યપુસ્તકોમાં નહીં સમજી શકો. અદ્ભુત જગ્યા છે, અહીંયા ચોક્કસપણે આવો, બાળકો સાથે આવો, પરિવાર સાથે આવો, અને ગુજરાતમાંથી જે ડાયનાસોરના અવશેષો મળી આવ્યા હતા તેની ડિટેલ અને આખા વિશ્વમાં જ્યાં પણ ડાયનાસોર હતા તેની તમામ માહિતી તમને મળી રહેશે, ખૂબ જ મજા આવશે. આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરો, શેર કરો, અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જો ફેસબુકમાં જોઈ રહ્યા હો તો મારા પેજને લાઇક અને ફોલો કરી લેજો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.